गूंजे गगन में, महके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 1 ગણમાં હવે તફાવત ગણ તરફ જશું। તો તફાવત ગણ એટલે શું? તો આપણે કોઈ પણ બે ગણ લઈએ, એ અને બી। તો એ અને બી ગણમાં એમાં હોય અને બીમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહેવાય? તફાવત ગણ કહે છે। ગણ એમાં હોય અને ગણ બીમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહેવાય? તફાવત ગણ કહેવાય છે। અને તેને એ માઇનસ બી દ્વારા દર્શાવાય છે, કેમ કે એમાં હોય અને બીમાં ન હોય તો એને એ માઇનસ બી દ્વારા દર્શાવાય છે। અને વંચાય શું? કે એ અને બીનો તફાવત ગણ છે તેમ વંચાય। એ માઇનસ બી આપ્યું હોય તો એ અને બીનો તફાવત ગણ છે તેમ વંચાય છે, એટલે કે એમાં હોય અને બીમાં ન હોય તેવા ઘટકો। આપણે ઉદાહરણ લઈને પણ સમજશું કે એ માઇનસ બી એટલે શું થાય। ઉદાહરણ લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તફાવત ગણ કઈ રીતે લખાય। ચાલો, અને ગુણધર્મની રીતે લખેલું છે તો એ માઇનસ બી આપેલું હોય અને આપણે કોઈ એક્સ એવો ચલ લઈએ તો શું થશે? એક્સની કિંમત કે એક્સ બિલોંગ્સ ટુ એ, એટલે કે એમાં હોય, અને એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી, એટલે કે એક્સના ઘટકો એમાં હોય અને બીમાં ન હોય તો એ માઇનસ બી લખાય, બરાબર। અને બી માઇનસ એ હોય તો એનો મતલબ શું થાય? કે એક્સના ઘટકો બીમાં છે પણ એમાં નથી, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ બી છે અને એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ છે, એટલે કે એક્સ જે ઘટકો આપણે ચલ લીધો છે એ ચલ જે બીની કિંમતું ધારણ કરે છે પણ એની કિંમતું ધારણ કરશે નહીં, એટલે બીના ઘટકો આવશે એના ઘટકો આવશે નહીં। તો ગુણધર્મની રીતે આ રીતે લખાય, એ માઇનસ બી હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ, એટલે કે એક્સ જે ચલ લીધો છે ગુણધર્મ માટે એના ઘટકો ધારણ કરશે પણ બીના ઘટકો ધારણ કરશે નહીં। અને એ જ રીતે બી માઇનસ એ લખી તો બીના ઘટકો ધારણ કરશે એના કરશે નહીં। હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તફાવત ગણ એટલે શું। તો ઉદાહરણ લેશું એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે તફાવત ગણમાં શું કરવું। તો અહીંયા ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન રાખજો એટલે તમને તફાવત ગણ શું છે એ ડાયરેક્ટલી ખબર પડી જાય। તો આપણે બે ગણ લઈએ, એ બરાબર 1, 2, 3 અને 4। એ બરાબર 1, 2, 3, 4 અને બી ગણ લઉં હું 3, 4, 5 અને 6। ચાલો, આવા બે ગણ લીધા અને મારે શું મેળવવું છે? એ અને બીનો તફાવત ગણ મેળવવો છે, એટલે એ માઇનસ બી મેળવવો છે। આને શું વંચાય? એ અને બીનો તફાવત ગણ, એ માઇનસ બી, એટલે ચાલો એ અને બીનો તફાવત ગણ લખવો છે તો એના ઘટકો લખીએ 1, 2, 3, 4 પછી માઇનસ બીના ઘટકો લખીએ 3, 4, 5 અને 6। તો આપણે જવાબમાં જે પહેલો ગણ છે એના જ ઘટકો લખવાના છે, જવાબમાં જે પહેલો ગણ છે એના જ ઘટકો લખવાના છે, પણ કેવા? પહેલા ગણના ઘટકો કેવા? કે જે બીજા ગણમાં હોય એ આમાંથી શું કરવાના છે? બાદ કરવાના છે। તો બંનેમાં સામાન્ય હોય, બીજા આ જે બી ગણમાં જે સામાન્ય હોય એ ઘટક એના લખવાના નથી। તો અહીંયા જોશું 1, 2, 3, 4 આપણે લખવાના છે, પણ 3, 4 રહ્યા એ બી ગણમાં પણ આવેલા છે તો આપણે આ 3, 4 લખશું નહીં। તો ખાલી કયા ઘટકો જવાબમાં આવશે? 1 અને 2। તો એ માઇનસ બીનો જવાબ આવશે 1 અને 2। એટલે તમારે શું કરવાનું છે? એ માઇનસ બી આપ્યું હોય ત્યારે એના ઘટકો લખવાના છે, પણ જે બીમાં અને એમાં સામાન્ય થઈ જતા હોય એ ઘટક આપણે શું કરવાના છે? લખવાના નથી। તો આ શું મળશે? બંનેનો તફાવત ગણ મળશે, એટલે કે એમાં હોય
અને બીમાં ન હોય તેવા, એટલે કે બંનેમાં સામાન્ય જે ઘટક બનતા હોય એ લખવાના નથી, અને એ સિવાયના જે પહેલા ગણમાં ઘટકો વધ્યા છે એ તમારા જવાબમાં આવશે. તો એ માઇનસ બીમાં એના ઘટકો આપણે લખવાના છે, પણ બીમાં જે સામાન્ય આવતા હોય એ માટે એ લખવાના નથી. તો આ રીતે તફાવત ગણ લખાશે. પછી બી માઇનસ એ મેળવીએ તો બી માઇનસ એ શું થશે? તો 3, 4, 5 અને 6 માઇનસ એ એટલે 1, 2, 3 અને 4. બીજાના પાછળના ગણના બીજા ઘટકો આવે કંઈ લેવા દેવા આપણે નથી, આપણે પહેલાં ગણના ઘટકો આવે લેવા દેવા છે. પહેલાં ગણના ઘટકો લખવાના છે, જે બીજા ગણમાં સામાન્ય થતા હોય એ લખવાના નથી. તો અહીંયા જોશું બી માઇનસ એ, તો બીના ઘટકો આપણે લખવાના છે, બી માઇનસ એ એટલે પહેલાંના ઘટકો લખવાના છે, પણ એમાં જે સામાન્ય આવતો હોય એ લખવાના નથી. તો અહીંયા જોશું 3, 3 અને 4 બંનેમાં કેવા છે? સામાન્ય છે. તો ગણ બીના ઘટકો લખીએ પહેલાં ગણના ત્યારે 3, 4 લેવાના નથી, કેમ કે બંનેમાં સામાન્ય છે. તો તફાવત ગણમાં તમારે આવું કરવાનું છે. તો 3, 4 નહીં આવે તો કયા ઘટકો આવશે? 5 અને 6. આ તમારો જવાબ થશે. એટલે કે એમાં હોય એ સિવાયના ઘટકો બીના લખવાના થશે, એમાં હોય એ સિવાયના ઘટકો બીના જે છે એ લખવાના થશે, કેમકે સામાન્ય લખવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. પહેલાં ગણના ઘટકો લખવાના છે, અને માઇનસ જે ગણ આપ્યો હોય એના ઘટકો અને આના ઘટકો જે સામાન્ય હોય એ લખવાના નથી. તો આ રીતે તફાવત ગણ લખવાનો થશે. ચાલો હવે એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. સ્વાધ્યાય 1.4 એનો એક્ઝામ્પલ નંબર 9. ચાલો એમાં ગણ આપેલા છે તમને એ બી સી અને ડી. ચાલો એ ગણ છે 3, 6, 9, 12, 15, 18 અને 21. ચાલો બી ગણ આપેલો છે 4, 8, 12, 16 અને 20. સી ગણ આપેલો છે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. અને ડી ગણ આપેલો છે 5, 10, 15 અને 20. ચાલો આવા ચાર ગણ દાખલા નંબર 9 આપેલા છે સ્વાધ્યાય 1.4. તો તમારે આના ઉપરની જે તફાવત ગણની ક્રિયાઓ છે તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, 12 આપેલી છે, એ બધી ક્રિયાઓ તમારે તફાવત ગણની આ ચાર ગણની મેળવવાની છે. આપણે 3 થી 4 લેશું, બાકીની તમને હોમવર્કમાં આપશું, બરાબર. ચાલો તો એમાં પહેલી ક્રિયા છે એ માઇનસ બી. ચાલો એ માઇનસ બી એટલે કે એ અને બીનો તફાવત ગણ શોધો. તો જોશું પહેલાં એના ઘટકો અને બીના ઘટકો લખી દઈએ તો શું આવે? 3, 6, 9, 12, 15, 18 અને 21. 3, 6, 9, 12, 15, 18 અને 21 માઇનસ બીના ઘટકો 4, 8, 12, 16 અને 20. ચાલો આ બેનો તફાવત ગણ લખીએ. તો બીમાં જે ઘટકો આવતા હોય એ માટે એ લખવાના નથી. ચાલો તો અહીંયા એના ઘટકો લખવાની શરૂઆત કરીએ છીએ. એ માઇનસ બી માટે એના ઘટકો લખવાની શરૂઆત કરીએ છીએ, જે સામાન્ય હોય બંનેમાં એ લખવાના
નથી, બાકીના એના બધા ઘટકો લખવાના છે. તો ત્રણ, ત્રણ નથી તો ત્રણ આવશે, છ, છ નથી તો આવશે, નવ, નવ નથી તો આવશે, બાર, જો બાર બંનેમાં સામાન્ય છે તો બાર લખવાનો નથી, પછી પંદર, પંદર નથી તો આવશે, પછી અઢાર, અઢાર આમાં નથી તો આવશે. ચાલો એકવીસ, એકવીસ આમાં નથી તો આવશે. તો આટલા ઘટકો એ માઇનસ બીમાં આવશે, એ ગણના જ ઘટકો, પણ જે બી માટે સામાન્ય થતા હોય એ લખવાના નથી, એટલે એના જ ઘટકો બી માટે સામાન્ય થાય એ લખવાના નથી. આ બંનેનો શું કહેવાય, તફાવત ગણ કહેવાય. પછી એ માઇનસ સી મેળવીએ બીજું. ચલો એ માઇનસ સી, એ માઇનસ સી, તો એના ઘટકો લખીએ તો ત્રણ, છ, નવ, બાર, પંદર, અઢાર અને એકવીસ. માઇનસ સીના લખીએ તો બે, ચાર, છ, આઠ, દસ. બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ અને સોળ. ચલો એ માઇનસ સી, તો એ અને સીના ઘટકો લખી નાખ્યા. હવે આપણે શું મેળવવાનું, જે એના ઘટકો છે પહેલા ગણના એ જ લખવાના છે, સામાન્ય થાય એ નહીં લખી. ચલો તો જોઈએ એ માઇનસ સી એટલે શું થશે. ચલો ત્રણ આમાં નથી તો લખશું, છ આમાં છે તો નહીં લખીએ, નવ આમાં નથી તો અહીંયા લખશું, બાર આમાં છે તો નહીં લખીએ, પંદર આમાં નથી તો લખશું, અઢાર આમાં નથી તો લખશું, એકવીસ આમાં નથી તો અહીંયા લખશું. તો ક્યાં આવશે, ત્રણ, નવ, પંદર, અઢાર અને એકવીસ, આટલા ઘટકો આપણા જવાબમાં આવશે તફાવત ગણમાં. બરાબર, ચાલો એના પછી જોઈએ ત્રીજું એક્ઝામ્પલ. એ માઇનસ ડી, એ માઇનસ ડી, તો એના ઘટકો લખીએ ત્રણ, છ, નવ, બાર, પંદર, અઢાર અને એકવીસ. પછી ડીના ઘટકો લખીએ તો પાંચ, દસ, પંદર અને વીસ. પાંચ, દસ, પંદર અને વીસ. ચાલો તો લખવાની શરૂઆત કરો, સામાન્ય હોય તે લખવાના નથી. ચાલો ત્રણ બીમાં, ડીમાં નથી તો ત્રણ આવશે, છ નથી તો આવશે, નવ નથી તો આવશે, બાર નથી તો આવશે, પંદર, પંદર બીમાં છે તો આવશે નહીં, પછી અઢાર, અઢાર નથી તો આવશે, એકવીસ, એકવીસ નથી તો આવશે. તો જવાબમાં શું આવશે, ત્રણ, છ, નવ, બાર, અઢાર અને એકવીસ, આ આપણને મળશે. તેના પછી જોઈએ બી માઇનસ એ, તેના પછી જોઈએ બી માઇનસ એ. ચલો બી માઇનસ એ, તો બીના ઘટકો લખો, ચાર, આઠ, બાર, સોળ અને વીસ. માઇનસ એના ઘટકો લખો, ત્રણ, છ, નવ, બાર, પંદર, અઢાર અને એકવીસ. ચાલો બી માઇનસ એ કરવાનું છે, એટલે કે બી અને એનો તફાવત ગણ મેળવવાનો છે. ચાલો તો બીના ઘટકો લખવાની શરૂઆત કરો, જે સામાન્ય હોય તે લખશો નહીં. તો ચાર, ચાર આમાં નથી તો ચાર આવશે, બી માઇનસ એમાં ચાર આવશે. પછી આઠ, આઠ આમાં નથી તો આવશે. પછી બાર આમાં છે તો નહીં લખીએ, સોળ આમાં નથી તો આવશે. પછી વીસ આમાં નથી તો આવશે, એટલે બાર આવશે નહીં, કેમ કે બાર બંનેમાં સામાન્ય છે. તો તમારો જવાબ ચાર, આઠ, સોળ અને વીસ, આ રીતે તફાવત ગણ કરવાનો છે. હવે બાકીના જે એક્ઝામ્પલ નવના આવા પરિણામો છે
એ તમારે હોમવર્કમાં કરવાના છે અને વોટ્સઅપમાં મોકલવાના છે, બરાબર? ચાલો એના પછી દાખલા નંબર 10 જોઈએ. તો દાખલા નંબર 10 પણ આ જ પ્રમાણે છે, એ જોઈએ. તો દાખલા નંબર 10માં તમને બે ગણ આપેલા છે, એક્સ બરાબર એબીસીડી અને વાય બરાબર એફ બી ડી અને ઝી. તો નીચેના ગણ મેળવો, તો તમારે નીચેના ગણ મેળવવાના છે. પહેલાં એક્સ માઇનસ વાયનો તફાવત ગણ, એક્સ અને વાયનો તફાવત ગણ મેળવવાનો છે. તો લખી નાખો એક્સ અને વાય. તો એ બી સી ડી માઇનસ એફ બી ડી અને ઝી. ચાલો એક્સ માઇનસ વાય કરી, તો આમાં એક્સના ઘટકો લખવાના છે, બી અને ડી સામાન્ય આવે છે તો લખશું નહીં. તો આમાં બી અને ડી નહીં લખીએ, તો કોણ આવશે? એ અને સી ઘટક એક્સ માઇનસ વાયમાં આવશે. પછી બીજું વાય માઇનસ એક્સ. ચલો વાય માઇનસ એક્સ એટલે વાયના ઘટકો પહેલા લખો. તો એફ બી ડી અને ઝી માઇનસ એક્સના એ બી સી ડી, બંનેમાં કોમન આપણને ખબર જ છે કોણ છે, બી અને ડી છે. તો બી અને ડી સિવાયના ઘટકો આવશે. તો એફ અને જી પહેલાંના જે એફ અને જી ઘટક છે એ જવાબમાં આવશે. પછી એક્સ છેદ વાય, ત્રીજું છે એક્સ છેદ વાય એટલે બંનેનો છેદગણ. તો બંનેના છેદગણમાં જે સામાન્ય ઘટક હોય એ આવે. તો બંનેના સામાન્ય ઘટક કોણ છે? બી અને ડી. તો બેના છેદક્રિયાનો જવાબ શું આવશે? બી અને ડી આવશે. બંનેમાં સામાન્ય ઘટક હોય એ આવશે. ચાલો એના પછી દાખલા નંબર 11 જોઈએ, એટલે આપણો સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. દાખલા નંબર 11 એમાં શું કહે છે? જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય. આર કેવો છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય અને ક્યુ એ સમય સંખ્યાનો ગણ હોય. ક્યુ એ સમય સંખ્યાનો ગણ છે તો આર માઇનસ ક્યુ શું થશે? તો આર માઇનસ ક્યુ તમને શું મળશે? બરાબર. તો એક વસ્તુ કહી દઉં કે જે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એ પૂર્ણાંક સંખ્યાના ગણનો ઉપગણ હોય. એનના બધા જ ઘટકો ઝેડમાં આવેલા હોય, ઝેડના બધા જ ઘટકો ક્યુમાં આવેલા હોય. એટલે કે એન અને ઝેડ બંને ક્યુમાં આવેલા હોય અને ક્યુના બધા જ ઘટકો શેમાં આવેલા હોય? વાસ્તવિક સંખ્યાના ગણમાં આવેલા હોય. એટલે કે આરમાં તો બધી જ કિંમતો જે છે એ બધીનો બધી કિંમતોનો સમાવેશ થાય. સમય હોય, અસમય હોય, પૂર્ણાંક હોય, પ્રાકૃતિક સંખ્યા હોય, એ બધી સંખ્યાનો આરમાં સમાવેશ થશે. જ્યારે ક્યુમાં અસમય સંખ્યા આવશે નહીં, બાકી આરની બધી જ કિંમતો આવશે. આરની બધી જ કિંમતો ક્યુમાં આવશે, પણ ક્યુમાં અસમય સંખ્યા નહીં હોય. જ્યારે આરમાં શું હોય? અસમય સંખ્યા પણ હશે, બરાબર. તો આર માઇનસ ક્યુ કરવામાં આવે તો આરમાં બધી જ સંખ્યાઓ આવશે. સમય આવશે, અસમય આવશે, પછી પૂર્ણાંક સંખ્યા આવશે, પ્રાકૃતિક સંખ્યા આવશે, બધી જ આવશે આરમાં. જ્યારે ક્યુમાં, તો ક્યુમાં બધી જ સંખ્યાઓ આવે છે, આરમાં આવે એ બધી જ આવે છે, પણ અસમય સંખ્યા આવશે
नहीं, क्यूमा असमय संख्या समावेश थशे नहीं। तो आर माइनस क्यू करवामां आवे तो खाली कई देशे असमय संख्या गण मळे, असमय संख्या बताओ। तो आर माइनस क्यू करवामां आवे तो असमय संख्या मळशे, के समय संख्या आर माथी बात थई जशे एटले आर मां खाली केवी वधशे, असमय संख्या वधशे। तो ई तमारा जवाबमां आवशे बराबर। चलो तो हवे आवता लेक्चरमां पूरक गण जोशुं अने एनु जे स्वाध्यायना दाखला छे ए जोशुं, अने तमारे उदाहरण क्या क्या जाते गणवाना छे होमवर्कमां એ હું તમને ઉદાહરણ મોકલીશ, એ તમારે હોમવર્કમાં ગણીને મોકલવાના છે, તો એટલું તમારે કરવાનું છે ઉદાહરણ બરાબર। તો આગળ હવે આપણે પૂરક ગણ જોશું, જે ગણ ક્રિયાની આપણે પહેલાં યોગ ગણ જોયું, પછી છેદ ગણ જોયું, પછી તફાવત ગણ જોયું બરાબર। હવે આપણે પૂરક ગણ જોશું, તો ઉદાહરણ હું તમને જે આપીશ એ તમારે હોમવર્કમાં મને મોકલવાના છે, એ હોમવર્ક હું તમને વિડીયો લેક્ચરમાં આવતા કહીશ કે આટલા આટલા ઉદાહરણ તમારે હોમવર્કમાં ગણવાના છે અને મોકલવાના છે, અને આજનું જે હોમવર્ક છે એ પણ તમારે મોકલવાનું છે। તો અહીંયા સ્વાધ્યાય 1.4 આપણું કમ્પ્લીટ થઈ જાય છે, હવે આગળ પૂરક ગણ અને આગળનું સ્વાધ્યાય પૂરક ગણ ઉપર છે તો એ પણ આપણે જોશું, પૂરક ગણની થિયરી પણ જોશું।